નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ પરીક્ષાના પેપર અને સોલ્યુશન વિશે માહિતી મેળવવાના છીએ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન ઉપર ક્લિક કરી દેજો એટલે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે અને વિડીયોના સોલ્યુશનની ફાઇલ પેપરની પીડીએફાઈલ ડાઉનલોડ કરવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે તે લિંક કોડમાં તમે ક્લિક કરીને પેપરની ફાઇલ સોલ્યુશનની ફાઇલ ડાઉનલોડ કરી શકો છો અને ધોરણ સાતના તમામ પ્રથમ પરીક્ષાના સોલ્યુશનના વિડીયો તમારે જોવાના બાકી હોય તો એની લિંક પણ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો હવે છે તે લિંક ઉપર તમે ક્લિક કરીને બધા જ વિડીયો જોઈ શકો છો તો આપણે જોઈએ સોલ્યુશન સૌથી પહેલાં તમને સામાન્ય સૂચનાઓ આપેલી છે તો કે તમામ વિભાગ એથી મુખ્ય પ્રશ્નો ફરજિયાત છે પછી જમણી બાજુ એના માર્ક્સ દર્શાવે છે ને જે પણ સૂચના પ્રમાણે તમારે જવાબ લખવાના છે સૌથી પહેલાં સેક્શન એ જે તમને સોળ માર્ક્સનો આપવામાં આવ્યો છે જેમાં તમને એમસીક્યુ ટાઈપના પ્રશ્ન આપેલા છે સૌથી પહેલો પહેલો સવાલ છે હર્ષવર્ધનના સમયમાં કઈ વિદ્યાપીઠ વિશ્વવિખ્યાત હતી ઓપ્શન આપ્યો છે નાલંદા તક્ષશિલા કે વિક્રમશિલા બરાબર બીજો સવાલ તમને એ પછી હર્ષવર્ધનના સમયમાં કયા ચીની મુસાફર ભારત આવ્યા હતા જવાબ આવશે યુ એન્સતાંગ બરાબર ભાઈ પૃથ્વી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે તેને શું કહેવામાં આવે છે જેની આસપાસ પરિભ્રમણ શું કહેવાય એને એને કહેવાય પરિક્રમણ પૃથ્વી સૂર્યની આસપાસ બરાબર ચાલો ત્યાર પછી ચંદ્ર કોની પ્રદક્ષિણા કરે છે ચંદ્ર છે એ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે ત્યાર પછી દેશની જુદા જુદા નિર્ણયો લેવા તેમજ તેનો અમલ કરવા માટે કોની જરૂર પડે ભાઈ તેને માટે સરકારની જરૂર પડે કોની સરકારની રાષ્ટ્રકક્ષાની સરકારને કેવી સરકાર કહેવાય રાષ્ટ્ર સરકાર હોય ભાઈ એને કહેવાય કેન્દ્ર સરકાર ચાલો રણભૂમિમાં પીઠ રાજપૂતો યુદ્ધમાં મૃત્યુને મૃત્યુને ભેટવાનું પસંદ કરતા તેને શું કહેવાતું એને કહેવાતું કેસરિયા પૃથ્વીનું સૌથી મોટું ઘડિયાળ તો કે આપણને ખબર છે સૂર્ય છે કોણ છે ભાઈ સૂર્ય ત્યાર પછીનો સવાલ આપ્યો છે દક્ષિણ ભારતમાં મંદિરના ઉચ્ચ ભવ્ય જે પ્રવેશદાર હતા એને આપણે ગોપુરમ કહેવામાં આવતા શું આવશે ગોપુરમ બરાબર પછી માતંડ મંદિર કયા રાજ્યમાં આવેલું છે ઓપ્શન છે જમ્મુ કાશ્મીર ગુજરાત રાજસ્થાન કે ઓરિસ્સા ભારતમાં આવેલું સૌથી ઊંચું શિખર બરાબર માઉન્ટ એવરેસ્ટ છે આઠ હજાર આઠસો અડતાલીસ મીટર પછી ચારે બાજુ પાણીથી ઘેરાયેલા જમીન ભાગને શું કહેવાય તો કે એને કહેવાય ટાપુ પછી તુઘલક વંશના સમયમાં ટપાલીને શું કહેવામાં આવતું ઓપ્શન છે હલકારો ફેર્યો કે ડાક્યો ચૌદ નંબરનો સવાલ છે કયા ઇજનેરની મદદથી દક્ષિણ ભારતમાં નહેરોના બાંધકામ થયા હતા ઓપ્શન એ પછી કે હેસ્ટિંગ ડેલ હાઉસ કે એડવર્ડ ત્યાર પછી ગુજરાત વિધાનસભા ભવનનું નામ શું છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન શું છે ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ભવન અને રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે બરાબર સલાહ વડાપ્રધાનની સલાહ લઈ પછી ન્યાયાધીશ મુખ્ય ન્યાયાધીશની સલાહ લઈ એની પ્રતિ રાજ્યપાલની નિમણૂક થાય તો તમને સોળ એમ હતા એનું સંપૂર્ણ સોલ્યુશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકો છો સેક્શન નંબર બી આપ્યો છે નીચેની ખાલી જગ્યા પૂરો સત્તર નંબરનો સવાલ છે હર્ષવર્ધનના સમયની ઘણી મહત્વની બાબતો ખાલી જગ્યા પુસ્તકમાંથી આપણને આજે પણ જાણવા મળે છે અઢાર નંબરનું હર્ષવર્ધનના સમયમાં મૈસૂલનો અંદર ખાલી જગ્યા હતું ઓગણીસ નંબરનો સવાલ પૃથ્વીના સૂર્ય ફરે તેના કાલ્પિત માર્ગને શું કહેવાય છે વીસ નંબરનું છે કેરળનું બીજું નામ ખાલી જગ્યા છે એકવીસ નંબરનો સવાલ તમને આપેલો છે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ ખાલી જગ્યા કિલોમીટર છે બરાબર ચાલો મને ઓળખો બાવીસ થી છવ્વીસ મારી સામે હર્ષવર્ધન પણ યુદ્ધમાં હારી ગયો હતો હું સૂર્યની પરિક્રમા ત્રણસો પાસઠ દિવસમાં કરું છું હું ગુલામ વંશનો સ્થાપક છું હું રાજ્ય સરકારના મંત્રીમંડળનો વડું છું છવ્વીસ નંબરનો હું વિધાનસભામાં બજેટ રજૂ કરું છું તો નાણાં મંત્રી જે હોય તે આવશે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો સત્યાવીસ નંબરનો સવાલ હર્ષવર્ધનના સમયમાં નટ અને મદારીઓ ગામડામાં ફરી મનોરંજન કરતા હતા પછી અઠ્યાવીસ નંબરનો પૃથ્વીની ભ્રમણકક્ષા લંબોળાકાર હોય છે ઓગણત્રીસ સરકારના અંગો કુલ પાંચ છે ધારાસભા કારોબારી ન્યાયતંત્ર બરાબર ત્રણ અંગો આવશે એના ભારતના દરેક એટલાક પાંચમી આવે ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા હોય છે વિધાનસભાની સાથે સાથે વિધાન પરિષદ પણ અમુક રાજ્યની અંદર હોય છે તાકેદની પરિસ્થિતિમાં રાજ્યમાં મુખ્યમંત્રી વટુકુમ બહાર પાડે છે ત્યારે તમને જે છે એ પાંચ તમારે ખરા ખોટા લખવાના છે બત્રીસ નંબરનો સવાલ છે હેમચંદ્રાચાર્ય જે હતો એને સિદ્ધ હેમ શબ્દનું શાસન ગ્રંથ લખ્યો હતો એટલે પહેલામાં આવશે પછી પછી કૃષ્ણદેવરે જે થાય પછી રઝિયા સુલતાન દિલ્હીના પ્રથમ મહિલા શાસક બરાબર છે પછી તરંગી ખજુરાવનું મંદિર તો કે મહાર મધ્યપ્રદેશ મારા બેમાં જ એક આવશે કૃષ્ણદેવરાય વિજયનગર મુગલક તગલક તરંગી યોજનાઓ બરાબર ચાલો બાકીનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તે લિંક ઉપર તમે ક્લિક કરીને મેળવી શકો છો તેત્રીસ નંબરનો સવાલ છે વર્ગીકરણ કરો ઉત્તર ભારતના શાસકોને દક્ષિણ ભારતના શાસકો ચુહાણ પરમાર પાંડ્ય ચોલ ચેર પ્રતિહાર રાષ્ટ્રપ્રભુચર આજે તમને વંશ આપેલા છે એને તમારે ઉત્તર ભારત અથવા દક્ષિણ ભારતમાં તમારે વર્ગીકરણ લખવાનું છે પ્રશ્ન છે 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 સેક્શન સી નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર કોઈ પણ પાંચ તમારે લખવાના થાય દસ ગુણનો પ્રશ્ન છે તો પહેલો સવાલ એ પછી હર્ષવર્ધન પોતાની દિનચર્યાને કેટલા ભાગમાં વહેંચી હતી કઈ કઈ સરકારના કાર્યો કયા કયા છે છત્રીસ મધ્યયુગીય શાસન વ્યવસ્થા કયા કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું પાણીપતનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તેનું પરિણામ શું આવ્યું હતું પછી મધ્ય યુગમાં દિલ્હીમાં કયા કયા વંશોએ શાસન કર્યું હતું ઓગણચાલીસ નંબરનો નીચે તમને પૃથ્વીનો ગોળ આપ્યો છે જેમાં કર્કવૃત કહ્યું છે વિષવવૃત કહ્યું છે અને મક્કરૃત કહ્યું છે બરાબર આમાંથી કોઈ પણ પાંચ તમારે લખવાના છે દસ ગુણનો આ પ્રશ્ન છે ત્યારે ભાઈ નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો કોઈ પણ ત્રણ તો કે સમવાય સરકારનીચ રેખા રણપ્રદેશ કે રેખાં સ્વૃત આમાંથી કોઈ પણ ત્રણ તમારે સમજાવવાનું છે છ ગુણનો પ્રશ્ન છે સેક્શન બીનું સંપૂર્ણ સોલ્યુશન ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તે લિંક કરીને પેપરની પીડીએફ સોલ્યુશન પીડીએફ ડાઉનલોડ કરી શકો છો સેક્શન ડી નીચેના કારણો સમજાવવું કોઈ પણ ચાર કારણ તમારે લખવાના થાય છે પેલો સવાલ છે નોર્વે દેશમાં રાત્રિના બાર વાગે પણ સૂર્ય દેખાય છે કારણ કે રાજપૂત યુગમાં સામંતો અને સરદારો સ્વતંત્ર બન્યા છેતાલીસ નંબરનો સવાલ આવ્યો છે દરેક દેશમાં પ્રમાણ સમય રાખવામાં આવે છે સુડતાલીસ શાહબુદ્દીન ધોરીએ ભારત ઉપર ચઢાઈ કરવાનું વિચાર્યું અડતાલીસ નંબરનો રણપ્રદેશની વનસ્પતિ કાંટાળી હોય છે સમજાવો બરાબર તો આ રીતની એનું આવશે ટૂંકનો લખો કોઈ પણ બે પેલું છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઉત્તરના મેદાનોની પ્રદેશ અને મુખ્યમંત્રી તમારે કમેન્ટ કરવાની છે કે વર્તમાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે બરાબર સેક્શન ઇની વાત કરીએ નકશા પૂર્તિ એમાં છે ચાર ગુણનો પ્રશ્ન આપ્યો છે અમે પેલું તમારે જમ્મુ કાશ્મીર તો કે આની અંદર આવશે પાકિસ્તાન તો આ બાજુ આવશે અંદમાન નિકોબાર નીચે આવશે હિન્દ મહાસાગર બરાબર આ રીતે અહીંયા હિન્દ મહાસાગર તમારો આવશે તો એ તમારે લખવાનો દર્શાવવાનો છે અને સંપૂર્ણ સોલ્યુશન લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો હોય છે તમે ડિસ્ક્રિપ્શન બોક્સની લિંક ઉપર કંઈક ડાઉનલોડ સોલ્યુશન કરી શકો છો તો આ હતું ધોરણ સાતના વિદ્યાર્થીઓનું સામાજિક વિજ્ઞાન પ્રથમ સંતરાત કસોટીના પેપર વિશે વાત વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું આવનો વિડીયોમાં બધાને ગુડ બાય ગુડ લક થેન્ક યુ